હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એકલવ્ય અને મોડેલ સ્કૂલો માટે જે એક્ઝામ લેવામાં આવનાર છે એના માટેનું સામાન્ય જ્ઞાન, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને પર્યાવરણ એના જે ક્વેશ્ચનો છે એ સામાન્ય જ્ઞાન સ્વરૂપે આપણે જોઈશું. ચાલો તો બાળ દોસ્તો, એ પહેલાં ચેનલ પર નવા હો તો જરૂર સબસ્ક્રાઇબ કરજો જેથી આવનાર હજુ મારા વિડીયો તમને સીધા જોવાના મળે. બાળ દોસ્તો, પ્રશ્ન એક, નીચેના વિકલ્પો પસંદ કરીને તમારે ખરું કરવાનું છે. એક, બીજને ઉગવા માટે જરૂરી પરિબળ કયું? તો પાણી. બે, બરફ એ પાણીનું કયું સ્વરૂપ છે? તો ઘન. ત્રીજો, આણંદમાં આવેલી દૂધની ડેરી કઈ છે? તો અમૂલ. ચોથું, જૂન પછીનો ત્રીજો મહિનો કયો? તો સપ્ટેમ્બર. નોટબુકની લંબાઈ માપવા નીચેમાંથી કયો એકમ ઉપયોગી થશે? તો સેન્ટીમીટર. છ, પ્રજાસત્તાક દિન ક્યારે આવે છે? તો 26 જાન્યુઆરી. સાત, આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે? તો મોર. આઠ, ભારતમાં કેટલી ઋતુઓ છે? તો ત્રણ. જો તમે સૂર્યોદય થાય છે તે તરફ ઊભા હો તો તમારા જમણા હાથ કઈ તરફ, કઈ દિશા તરફ હશે? તો દક્ષિણ દિશા. દસ, આપણું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? તો વાઘ. 11, નીચેના પૈકી કઈ જાહેર મિલકત નથી? તો ખેતર. આ બાકીની જાહેર મિલકત છે. 12, નીચેના પૈકી કઠોળ કયું છે? તો મગ. 13, કઈ ઋતુમાં ઠેર ઠેર વનસ્પતિ ઉગી નીકળે છે? તો ચોમાસો. 14, નીચેનામાંથી તેલી બિયાનું ઉદાહરણ કયું છે? તો તલ. નીચેના પૈકી કયો તહેવાર તારીખ મુજબ ઉજવાય છે? તો ઉત્તરાયણ. નીચેના પૈકી કયા પર્વની ઉજવણી ધર્મ સાથે સંકળાયેલી નથી? તો સ્વાતંત્ર્ય દિન. 17, ગાંધી જયંતિ ક્યારે ઉજવવામાં આવે છે? તો 2 ઓક્ટોબરે. 18, નીચેનામાંથી કયા ગ્રહ પર સજીવ સૃષ્ટિ નથી? તો બુધ, મંગળ, ગુરુ તમામ આપેલ પર નથી. 19, 25 ડિસેમ્બરના રોજ બુધવાર હોય તો 6 જાન્યુઆરીએ કયો વાર આવશે? તો સોમવાર. 20, કયું પ્રાણી બચ્ચાને કોથળીમાં રાખે છે? તો કાંગારુ. આ વાર વાળા છે ને, મારો વિડીયો છે આગળ કે કયા વારે કયા આવશે કયા, એ જાણવાની ટ્રીક વાળો આગળ તમે જોજો. 21, નીચેનામાંથી ખેચર પ્રાણી કયું છે? તો ચકલી. 22, ફક્ત જમીન પર રહેનારા પ્રાણીઓ તો ભૂચર કહેવાય. 23, કયો દિવસ શિક્ષક દિન તરીકે ઉજવાય છે? તમે બધા બાળકો સ્કૂલમાં ઉજવો છો એ 5 સપ્ટેમ્બર. 24, કયો દિવસ બાલ દિન તરીકે ઉજવવામાં આવે છે? તો 14મી નવેમ્બર, જવાહરલાલ નહેરુના જન્મદિવસ ને યાદ કરીને જોવામાં આવે છે. 25, નર્મદા નદી પર કયો બંધ બાંધવામાં આવેલો છે? તો સરદાર સરોવર. 26, નીચેના પૈકી કોણ પક્ષી નથી? તો ચામાત, ચીડિયો એ પ્રાણી છે. 27, ઉગતા સૂરજ મોં તરફ રાખીને ઉભા રહો તો ડાબા હાથ તરફ ઉત્તર દિશા આવે. 28, કબીરવડ કઈ નદીના કિનારે આવેલું છે? તો નર્મદા. 29, નીચેના પૈકી કયું વાહન 4 પૈંડા વાળું નથી? તો રિક્ષા. 30, શીખો ખાલી જગ્યામાં જાય છે? તો ગુરુદ્વારામાં. 31, નીચેનામાંથી કયું નિર્જીવ નથી? તો આંબો. બાકીના નિર્જીવ છે. 32, ગુજરાતમાં સૌથી લાંબો ચાલતો ઉત્સવ કયો છે? તો નવરાત્રિ. 33, હિન્દુઓના ધાર્મિક સ્થળને મંદિર કહેવામાં આવે. 34, પાકા મકાન બનાવવા માટે નીચેનામાંથી કઈ વસ્તુ વપરાતી નથી? તો ઘાસ. 35, શરીરના રંગ બદલી શકતું પ્રાણી કયું? તો કાંચીડો. કોઈ બદલી શકે? કાંચીડો. 36, પક્ષીને આપવામાં આવતા અનાજને શું કહેવામાં આવે? તો ચણ. 37, પાંખ હોય પણ ચાંચ ન હોય તેવું પ્રાણી કયું છે? તો પતંગિયો. 38, કયા અવકાશી પદાર્થને કારણે સવાર, બપોર અને સાંજ થાય છે? તો સૂરજ ને લીધે. 39, મોટા શહેરોનો વહીવટ કરતી સંસ્થા કઈ છે? તો મહાનગરપાલિકા. 40, નીચેના પૈકી કયું ચોટકું સાચું નથી? ડોક્ટર તો હોસ્પિટલ. પોલીસ તો પોલીસ સ્ટેશન. સરપંચ તો ગ્રામ પંચાયત. ટપાલી તો બસ સ્ટેન્ડ. આ જોડકું ખોટું છે. 41, નીચેના પૈકી કયું ફળ ઉનાળામાં થાય છે? તો કેરી.
બેતાલીસ રાષ્ટ્રધ્વજ ની વચ્ચે આવેલા ચક્રનું નામ શું છે? તો અશોક ચક્ર. એની અંદર જે ગોળ આ ઉભી લે આડી લીટીઓ છે ને, એ 24 છે, એને આરા કહેવામાં આવે છે. 43. ત્રણ સિંહના મોં વાળી આકૃતિ સામા જોવા મળે છે? તો રાષ્ટ્ર મુદ્રામાં. ત્રણ સિંહની આકૃતિ ચાર સિંહ છે પણ આપણને દેખાય છે, ત્રણ એક પાછળ છે. 44. આપણો રાષ્ટ્ર મંત્ર કયું છે? તો સત્યમેવ જયતે. 45. આપણો રાષ્ટ્રગીત કઈ ભાષામાં લખેલું છે? તો બંગાળી ભાષામાં લખેલું છે. એ 46. નીચેના માંથી કયો શ્વસન અંગ નથી? તો અન્નાડી. બાકીના શ્વાસ લેવામાં ના તંત્ર સાથે જોડાયેલા છે. 47. માછલી શાના વડે શ્વાસ લે છે? તો ચોઈ વડે શ્વાસ લે છે. 48. દરિયા કિનારે મીઠું પકવનાર વ્યવસાય કયો છે? તો અગરિયો. 12. દોસ્તો હવે પછી આગળ તમને હજુ પણ સામાન્ય જ્ઞાનના ક્વેશ્ચનો મોકલીશ બીજા વિભાગના વિડીયોમાં. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ બાળ દોસ્તો.